ફ્રેન્ડ્સ વધારે માર્ક જો સ્કોર કરવા હોય આઉટ ઓફ 80 તો આપણા હાથમાં જે બહુ સારો જે પાર્ટ છે ને એ આવડા પાર્ટ છે સેક્શન સી અને આ વખતે તો આપણે ઇઝી એકદમ પેટર્ન થઈ ગઈ છે ફંક્શન આપણે પૂછે છે 9 માર્કના એમાંના 3 માર્ક એટલે મેથ ધ ફોલોઈંગ સાવ સેલું મજા જ આવી જાય એ કાંઈ ઘટે નહીં આપણે કહીને કાંઈ ન ઘટે શું કામ બે એક વાર આપણે કામ કરવાનું લેફ્ટ ટુ રાઈટ રાઈટ ટુ લેફ્ટ બે એક વારથી કાન પકડવાના સીધેથી ઊંધેથી બેથી આમે કાન પકડવાના આમે પકડી લેવાના એટલે છે ને ઇઝી પડે કેવી રીતના પહેલાં ઊંધા કાન પકડીએ પહેલાં છે ને આપણે આ વાંચીએ શું વાંચીએ પહેલાં તો કે નેમ ઓફ ધ ફંક્શન તો નેમ ઓફ ધ ફંક્શન પછી આપણે એક્શન જોઈએ પેલું છે એક્સપ્રેસિંગ ઇમોશન લાગણી વ્યક્ત કરતા હોય ને લાગણી આપણી ઇમોશન એક્સપ્રેસ કરતા ને એવું સેન્ટેન્સ આપણે જોઈ લેવાનું એવું ક્યાં આપેલું છે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ એ ક્લાસમાં વાતો ન કરતો જો ખીજાણા આ તો સૂચના આપી ઓર્ડર આપ્યો હાલો એ તો નથી હાઉ બ્યુટિફુલ ધ રોઝીસ એ ફૂલ કેટલું સુંદર છે હે તો ઇમોશન થઈ વખાણ પ્રેઝ થયું કે નહીં હા તો એક ઇમોશનવાળું સેન્ટેન્સ દેખાય છે હજી નક્કી નથી કરી નાખવું આપણે આપણે તો ફંક્શન ને મૂકવું જોઈએ પેટ્રોલ ઇઝ કોસ્ટલિયર ધેન વોટર એમાં કે ઇમોશનની વાત એવી નથી આવી હાલો ઇમોશનમાં આપણને એક મેળ ખાધો કયું છે તો કે ભાઈ બ્યુટિફુલ રોઝ વાળું છે આપણે પછી સીધેથી પછી વળી પાછું ચેક કરશું કમ્પેરિંગ ધ થિંગ્સ વસ્તુઓ છે ઇમોશન પછી એવી વસ્તુને કમ્પેર કરવાની વાત છે કમ્પેર એવું સેન્ટેન્સ છે તો કે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ વળી પાછા તણે ચેક કરો એ તો ન આવે હાઉ બ્યુટિફુલ એમાં કોઈની યારે કમ્પેરિઝન નથી હા બીજું કોઈક રોઝની યારે બીજું કંઈક મૂક્યું હોય તો ઠીક છે ચાલો પેટ્રોલની અને વોટરની કમ્પેરિઝન થઈ છે ને આપણી કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે એટલે એકાદ છે ખરા હાલો વાંધો નથી હાલો તકલીફ નહીં પડે હો થોડોક સમય છે ને આપણે જાયમાં કાંઈ વાંધો નહીં પણ આપણે ફૂલ માર્ક્સ મળી લેવા ગિવિંગ ઇન્સ્ટ્રક્શન સૂચના આપવી ગિવિંગ ઇન્સ્ટ્રક્શન મીન્સ સૂચનાને આપણે આપવાની છે એવું વાત છે કરજે સૂચના આપતું એવું કે વાક્ય કરું ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ક્લાસમાં વાતો નહીં કરો હા સૂચનામાં આવી શકે ઓ ભાઈ હાઉ બ્યુટિફુલ ધ રોઝીસ સૂચનામાં ન આવે વખાણ થઈ ગયો પેટ્રોલ ઇઝ કોસ્ટલિયર દેન વોટર એ તો અફર્મેટિવ સેન્ટેન્સ છે ને કમ્પેરિઝન છે ના આવે તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન વાળું છે સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી શોધવાની વાત છે માહિતી આપણે કોઈ જોતી હોય ને તો ક્વેશ્ચન કરવો પડે તો ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ તો ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સ તો ક્યાંય દેખાતું નથી આ 3 છે ને 3ની કમ્પેર છે એટલે કે 3ની જોડી છે મેચ છે આપણને દેખાતું એવું લાગે છે હવે વળી પાછો આ સાઈડથી કાન પકડીએ સીધા ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ક્લાસમાં વાતો ન કરતા એક્સપ્રેસિંગ ઇમોશનમાં આવે ઇમોશન વ્યક્ત કરે છે ના તો પેલા માટે એ ખોટું છે બરાબર પેલા માટે આ ખોટું કરો ડોન્ટ ટોક ઇન ધ કમ્પેરિંગ થિંગ્સ છે કે ડિગ્રીનું સેન્ટેન્સ છે નથી તો આઈ ન આવે ભાઈ ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ઇન્સ્ટ્રક્શન છે લાગે છે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ ઇન્ફોર્મેશન સિકિંગ કરે છે ના ના તો પેલા સામે મેચ કયો ખાધો આપણને તો કે આ મેચ ખાધું તો આપણે આન્સર લખી નાખીએ ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન લખી નાખીએ ખ્યાલ આવ્યો આ રીતના બે એક વર્ષથી કામ કરશો ને તો વેરી ઇઝી ક્યારે તમને ડિફિકલ્ટી નહીં આવે જે કંઈ ડિફિકલ્ટી હશે ને એ ઓલરેડી મેળે જ સોલ્વ થઈ જશે ઊંધેથી શરૂ કરવાનું કામ હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ હવે આપણે વળી પાછું ચેક કરીએ બીજા માટે બધા કે ભાઈ એક્સપ્રેસિંગ ઇમોશન આવી શકે હા હોય ઇમોશન એક્સપ્રેસ કરે વખાણનો ભાવ છે એક્સક્લામેટરી સેન્ટેન્સ પણ છે ઓકે યસ ચાલો એક આવી સાઈડમાં રાખીએ બાકીના એ 3 ચેક તો કરી લેવાના હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ ઈ કમ્પેરિંગ થિંગમાં કમ્પેરેટિવ છે સેન્ટેન્સ ડિગ્રીનું ને ડિગ્રીનું નથી હો ભાઈ હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ ઇન્સ્ટ્રક્શન છે સૂચના છે એ થોડીક સૂચના કહેવાય વાતો કરો લે હા નો એ નો મેળાવે ભાઈ હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ અહીંયા ભૂલ કરે બાળકો શું એને એમ છે હાવ એટલે ક્વેશ્ચન અને એને આ સિમ્બોલમાં ખબર ન પડે એને આમ ક્વેશ્ચન માર્ક ધારી આમ ક્વેશ્ચન માર્ક જેવું છે અને ભૂલ કરી નાખે પણ આપણે ઊંધેથી કર્યું હોય ને આમ તો આપણને વાંધો આવતો નથી ક્વેશ્ચન માર્ક નથી
તો ભાઈ સિકિંગ ઇન્ફોર્મેશનની નથી, તો આ એક જ છે. શું આવ્યો? તો કે એ આન્સર આવ્યો. તો આપણો જે આન્સર છે એ છે. ઓકે, નેક્સ્ટ. હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ, તો એક્સપ્રેસિંગ ઇમોશન. હવે આપણે લખી નાખવાનું, પેટ્રોલ ઇઝ કોસ્ટલિયર ધેન વોટર. પેટ્રોલ છે એ પાણી કરતાં મોંઘું છે. તો ઇમોશન છે? ના ભાઈ, ઇમોશન નથી. ઇમોશન નથી તો ભાઈ ખોટી શું કામ મહેનત કરી? આ તો નહીં જ આવે ઓપ્શન. હો ભાઈ, કમ્પેરિંગ થિંગ્સ, વસ્તુ છે પેટ્રોલ ને, હા, બેની કમ્પેરિઝન કરી છે. હા, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. જો આ ઈઆર છે, આ ધેન છે, હા, ઓ આવી શકે ભાઈ, કાંઈ વાંધો આવી શકે. બાકીના બે ચેક તો કરી લે ભાઈ. બાકીના બે શું છે? ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપેલી છે. એ થોડીક સૂચના છે. આ તો હું રામી ભીડાઈ ગયા. સિકિંગ ઇન્ફોર્મેશન, ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન ભાઈ. ના ભાઈ, ના નથી. તો હવે એક જ છે. હું તો કે બી, તેમાં આવશે બી. આ રહી ગયો, તો રહી ગયો ભલે ને, રહેવા દે ને, એને ક્યાં લખવાની જરૂર છે? પેટ્રોલ ઇઝ કોસ્ટલિયર ધેન વોટર, તો બી આવશે, કમ્પેરિંગ થિંગ. ઓકે, છે ને, એકદમ ઇઝી. બે કોટથી કામ કરવાનું યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? હું પેલા ઊંધેથી સ્ટાર્ટ કરો કે એના પ્રમાણે સેન્ટેન્સ છે. પછી સેન્ટેન્સ જુઓ, સેન્ટેન્સ પ્રમાણે છે, બે નું બેલેન્સ થતું હોય તો એ તમારો આન્સર. ઠીક છે? ઓકે, થેન્ક યુ.